તો આગળ વાત કરીએ અમદાવાદના સિંગરવામાં આવેલ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જે આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવી લેવાયો છે. આગ લાગ્યાની જાણ થતાં ફાયરની 8થી વધુ ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી હતી, જેમાં 4 ગજરાજ, 5 વોટર ટેન્ક અને 1 મિની ફાઇટર હતા. આગ ઉપર પાણીનો મારો કરી આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગ કયા કારણોસર લાગી હતી તે હજી જાણી શકાયું નથી. તો આંગે વાતચીત કરવા માટે જાવેદ આપણી સાથે લાઈવ જોડાયા છે. જી જાવેદ, જે આગ લાગી હતી કેટલી ભયાનક હતી અને હાલ શું પરિસ્થિતિ છે? શહેરના સિંગરવા રોડ પર આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે 7 થી 8 ના ગાળા દરમિયાન આગ લાગવા પામી હતી. ફાયરની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. હાલ સંપૂર્ણપણે આગ કાબૂમાં છે. ફાયરના કેટલાક જવાનો આપણી સાથે જોડાયા છે. કઈ રીતે આગ લાગી, ક્યાં આગ લાગી અને કેટલા ફાયર ફાઇટર હતા? ઓટો રિંગ રોડ ઉપર બિલેશ્વર એસ્ટેટમાં આગ લાગી હતી. ઓટો ફાયર સ્ટેશનનું ફાયર ફાઇટર તેમજ વોટર ટેન્કર, એ ઉપરાંત અમે 7 થી 8 વોટર ટેન્કરની મદદ લીધી હતી. ઉપરાંત અમારા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિસ્ત્રી સાહેબને પણ અહીંયા બોલાવવામાં આવ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે પ્લાસ્ટિકનું 3 માળનું જે ગોડાઉન હતું તો એના સેકન્ડ ફ્લોર ઉપર આગ પકડી લીધી હતી. હવે આમાં પ્લાસ્ટિક મેમરી જે કહેવાય એના લિક્વિડના કારણે બધી જ જગ્યાએ ધુમાડા અને આગ પસરી ગઈ હતી. કોઈ જગ્યાએ એવી માહિતી નથી મળતી કે ભાઈ આગ કઈ જગ્યાએ લાગી છે. દરેકે દરેક વેન્ટિલેશન ઉપર ધુમાડા જ નજર આવતા હતા. જ્યારે પણ અમે અમુક જગ્યાએ પાણીનો મારો કર્યો એટલે સીધું પાણી મારતા હતા એટલે આગ સીધી જ્વાળા સાથે બહાર આવી જતી હતી. એક બે ફાયરમેન સાથે અમે બીએસએટની કામગીરીથી પણ ધુમાડાની અંદર જવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ એ ઓક્સિજન લઈને અમે જ્યારે અંદર જતા હતા ત્યારે હીટના કારણે કોઈ ફાયરમેન અંદર જઈ શકતું નહોતું. આ આગને ઓછામાં ઓછી 2 થી 3 કલાકની અંદર અમે કાબૂમાં લઈ લીધેલી છે. કેટલા કલાક સુધી આગ લાગી હતી ને આગ લાગવાનું પાછળ કારણ શું છે? આગ લાગવાનું હજી કોઈ ચોક્કસ કારણ મળ્યું નથી અને આગ ઓછામાં ઓછી 2 થી 3 કલાક ચાલી રહી હતી. એ ઉપરાંત આગ વહેલી લાગી હોય એવી આશંકા છે. કોઈ જાનહાનિ થઈ હોય? કોઈ હાલ જાનહાની જાણવા મળેલ નથી. તો જીલન ચોક્કસથી ખાસ કરીને એમણે જણાવ્યું કે 2 થી 3 કલાકની જહેમતમાં ફાયરના જવાનોએ જે આગ પર કાબૂ મેળવ્યો છે. ખાસ કરીને મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યો આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિકની જે ફેક્ટરી આવે છે તેના સેકન્ડ ફ્લોર પર આગ લાગવાના બનાવ બન્યો હતો. સવારે 7 થી 8 વાગ્યાનો બનાવ છે. બનાવમાં 8 થી 9 જે ફાયર ફાઇટરો છે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ખાસ કરીને જો વાત કરવા જઈએ તો આ સમગ્ર બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. ફાયરના ઘણા જવાનો જે ફાયરના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો છે. ખાસ કરીને આપ કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે પ્લાસ્ટિકનો જે બી માલ અને સામાન છે આગ પકડવા પાછળનું કારણ એ હોઈ શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે હાલ ફાયર વિભાગ તપાસ કરી રહી છે આગ લાગવાનું કારણ શું છે. ગજરાતથી માંડીને 8 થી 9 ગાડીઓ ઘટનાસ્થળ પર છે. આગ સંપૂર્ણપણે હાલ કાબૂમાં છે. જીલન જી આભાર જાવેદ સમગ્ર જાણકારી આપવા માટે.